आप सर्वमा विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय सियाराम, जय श्री कृष्ण। सिद्धेश्वर महादेवानि जय। શિવરાત્રિનું પર્વ છે, ઉદ્ધવ સંપ્રદાય વૈષ્ણવ પરંપરાનો સંપ્રદાય છે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણે શિવજીને ખૂબ આદર દીધો છે। महाशिवरात्रिनु व्रत करवानु कह्यू छे। रस्तामां शिवालयादिक देव मंदिर आवे तो वंदन करवानु कह्यू छे। अमारा आश्रितो शिव ने आदर आपवानु भूली न जाय। भगवान स्वामीनारायण सनातन धर्मना पोषक छे। अनेक शास्त्रार्थोथी सिद्ध थयुं छे, अनेक पछी काशीनो शास्त्रार्थ होय, वडोदरानो शास्त्रार्थ होय। एक दिवसे एक माधव तीर्थ नामना सन्यासीए बहु बहु बवाल मचावेली કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી અને એ શાસ્ત્રાર્થમાં સિદ્ધ થયું છે। સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે।
એટલે કોઈ એમ કહે ને કે આ સ્વામિનારાયણ સનાતન નથી, તો એને એના ઉપર આપણને હસવું આવે કે આને સનાતન ધર્મનું કેટલું ભાન હશે. સનાતન ધર્મના સિદ્ધાંતો એ કેટલા જાણતા હશે, ભગવાન જાણે. કોઈ એમ કહે કે હું સનાતની છું તો એમને વંદન કરવાનું મન થાય, પણ કોઈ ધર્મનો ઠેકો લઈને ફરે તો એ તો એની બાલિશતા છે. જે વાત થાય એ પ્રમાણ પુરસ્સર થવી જોઈએ, ચોરાની ચર્ચા ન હોવી જોઈએ. પ્રમાણોપૂર્વક વાત થાય તો આપણને ગમે. અને ઉદ્ધવ સંપ્રદાય પ્રમાણ સાથે સિદ્ધ થયેલો સંપ્રદાય છે. વેદ શાસ્ત્ર પુરાણો એમણે માન્ય કર્યો છે. તો ભગવાન સ્વામિનારાયણ સનાતન ધર્મની એટલે હિન્દુ ધર્મની પાંચ ધારાઓ એમને ખૂબ આદર આપે છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર, આ પાંચ દેવોને મહારાજ કહે છે પૂજ્યપણે કરીને માનવા. તો સનાતન ધર્મ પાંચ ધારામાં વહેંચાયેલો છે. ભગવાન સ્વામિનારાયણે ખાસ જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા, અને આજે સિદ્ધેશ્વર મહાદેવ કેટલા ચમત્કારી છે, કેટલા મનોરથ પૂર્ણ કરે છે. એટલે કોઈ સમજે કે ના સમજે, ભગવાન સ્વામિનારાયણ ધાર્મિક દ્રષ્ટિએ જેટલા ઉદાર છે એ અજોડ છે. બાકી જો બધા જ પંથોની મીમાંસા કરવા બેસીએ તો કોણ ક્યાં છે એની આપણને ખબર પડ્યા વગર ના રહીએ, પણ એમાં મારે જવું નથી. વિષ્ણુ અને શિવ વચ્ચે, હરિ અને હર વચ્ચે એવો સરસ એકાત્મ ભાવનો સંદેશ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણે જેટલા વિષ્ણુ મંદિરના દર્શન નહીં કર્યા હોય એથી વિશેષ શિવ મંદિરોના દર્શન કરેલા છે. એટલે પ્રમાણપૂર્વક વાત કરવામાં આવે તો એની સાથે વાત કરવી ફાવે. બાકી તો આજે તો વોટ્સએપ થયો ને એમાં હવ પોતપોતાનું નાખે રાખે, એમાં કાંઈ બહુ આપણે પડવા જેવું નથી. શ્રીહરિને શિવજી બહુ ગમે છે. જે સિદ્ધાંત મારા રામનો છે, શિવ દ્રોહી મમ દાસ કહાવા, શિવનો દ્રોહ કરે મારો સેવક કહેવાતો હોય અને શિવ પૂજા કરે મારો અપરાધ કરતો હોય તો ભગવાન કહે છે અમને એમાં અમારો રાજીપો નથી. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કોઈ ભગવાન સ્વામિનારાયણને માને અને શિવનો અનાદર કરતા હોય તો એ સ્વામિનારાયણને માન્ય નથી, ભગવાન સ્વામિનારાયણને. કારણ કે એમના આદેશો બહુ સ્પષ્ટ છે. ખેર, એટલે ભગવાન સ્વામિનારાયણે શિવજીને ખૂબ આદર આપેલો છે, એમનું વ્રત કરવાનું કહ્યું છે. આજે કેટલા સંતો વિદ્યાર્થીઓ ઉપવાસી છે. મેમનગરમાં આવ્યું છે, ઉપવાસ કર્યા છે,
વ્રત કર્યું છે. તમે જુઓ શ્રીજી મહારાજે એટલું એવું સરસ લખ્યું, વૈષ્ણવોનું ઉર્ધ્વપિંડ તિલક છે. તોય ભગવાન સ્વામિનારાયણ કે પરંપરાથી ત્રિપુંડ આવતું હોય તો એનો ત્યાગ ન કરો, આવું તો કોઈ કરતું હશે? લોકો સમજ્યા વગર વાતો કરતા હોય છે. જેને પ્રમાણોનું ભાન નથી, વાસ્તવિકતાનું ભાન નથી, એવા લોકોની ચોરાની ચર્ચામાં સજ્જન માણસો કોઈ દી ના પડે. ઉર્ધ્વપુંડ તિલક કરવું, પરંપરાથી ત્રિપુંડ આવતો હોય તો ત્રિપુંડ કરવું. ભગવાન સ્વામિનારાયણની આ વાત કેટલી અજોડ છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ ધર્મની દ્રષ્ટિએ અતિ ઉદાર અને અજોડ છે. આત્મમંથન કરો કે દરેક પંથમાં આવી ઉદારતા છે. હા, અદ્વૈત પરંપરામાં છે, ત્યાં પંચદેવનું પહેલેથી જ પૂજન ચાલુ આવે છે. બાકીની ચર્ચા મારે કરવી નથી, કોણ કોને કહેવા માને છે, કોણ કોને કહેવા માને છે, અને એમની પાસે રિસર્ચ પ્રમાણો છે, પ્રમાણો સહિત વાત કરે છે, પણ એ પ્રમાણોનો વિરોધાભાસ ભગવાન સ્વામિનારાયણે દૂર કર્યો છે. એટલે આજે શિવજીને રાજી કરવાનો દિવસ છે. શિવજીની એક સ્તુતિ અમને બહુ ગમે છે, શિવ તાંડવની સ્તુતિ. હા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજન મોન સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજન મોન હે આદિ ગુરુ શંકર પિતા નટરાજ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજન મોન સત સૃષ્ટિ તાંડવ રચયિતા.
यजामहे। ॐ त्र्यम्बकं यजामहे। सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनात्। मृत्योर्मुक्षीयमामृतात्। त्र्यम्बकं यजामहे। भगवान सदाशिव अद्भुत अध्यात्म विज्ञान शिव साथ जोड़ायो छे। अद्भुत अध्यात्म विज्ञान कारण के योगना आदिदेव छे। योग हमना द्वारा प्रवर्तो छे। भगवान शिव साथ अद्भुत नृत्य कला जोड़ायेली छे। चिदंबरम आपणु बहु प्रिय मंदिर छे। एना दर्शननी जे दिव्य अनुभूतिओ छे विसराती नथी क्यारे अने तमने कहेवानी जरूर नथी। मने घणीवार थाय के पेला एंजेलोए कोई मोनालिसानुं चित्र दोर्युं छे तो आखी दुनिया मोनालिसा मोनालिसा एना आहुड़ा एनी आँखों। हारी वात छे, बहु सरस कारीगर छे, विश्व वखाणे छे। कोई दिवस तमे नटराजनी मूर्तिनो महिमा सांभळो छे કે એમાં શું ભરેલું છે? હજાર મોનાલિસા ભેગી થઈ જાય ને તોય મારા એક નટરાજની હારે ન આવે, એ નટરાજનું ચિત્ર છે. પણ આપણે તો મોનાલિસા મોનાલિસા મોનાલિસા, સારું મોનાલિસા ઇઝ ઓકે. અદ્ભુત ભાવભંગીમાં ભગવાન નટરાજની છે. એની એક એક મુદ્રાઓ હું નવે નવ રસ એ નૃત્યમાંથી પ્રગટતા હોય. અને જ્યારે થોડો હંકેલો કરવો હોય ને ત્યાં દાદો તાંડવ માંડે, આખું બ્રહ્માંડ હેલે ચડી જાય. બોલો, ધરતીકંપો સુનામીઓ આવી જાય. અને એ જોવે કે હવે આ થોડું ખરખું કરવું છે. આપણે આ જૂનું બિલ્ડિંગ નહોતું ભાંગ્યું, એને ફોટા જોઈ તો એમ લાગે, વિડીયો જોઈ તો એમ લાગે કે આ શિવ તાંડવ કરી રહ્યા છે. શિવજી આમ બ્રહ્માંડ ભાંગી નાખ્યો. પણ ખાલી સંહારના દેવ નથી ને, શાંતિના પણ દેવ છે. સમગ્ર વ્યાકરણ શાસ્ત્ર એટલે ભાષા સાહિત્ય એ શિવ સાથે જોડાયેલું છે. મેં કહ્યું એમ યોગ વિજ્ઞાન તો છે જ. આ આપણી પરંપરાગત જે શ્રદ્ધા છે એના વિશે કહ્યું. બાકી શિવજીની એક એક વસ્તુ, એનું ત્રિશૂળ, હવે ભૌતિક રીતે કહું ને તો એ ત્રિશૂળ છે ને એ ગજબની મિસાઇલ છે. ગજબની, ઓલા ત્રિપુરાસુરના નગર કોઈથી તૂટતા નહોતા. આમ દાદાએ ત્રિશૂળ ચડાવ્યું ને ત્રણેયને એક હારે પાડીને ખબર. કથા કેટલી વિજ્ઞાન રસથી ભરેલી છે. એમની જટા, એમના સર્પો, એમનું ડમરું, એમની ભસ્મ, એમનો નંદી, આ બધાની સાથે આધુનિક વિજ્ઞાન પણ એટલું જ વર્ણવ્યું. અને એમાંય ત્રીજા નેત્રનું તો વર્ણન જ ના થઈ શકે, જેની પાછળ આખું સિક્સ્થ સેન્સનું સાયન્સ પડ્યું છે, જેને આજે વિશ્વ સ્વીકારી લે છે. ત્રીજી આ એક
તો એવા શિવજીને વંદન કરવાનો આજ દિવસ છે. ઓમ નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ હર. આજે વધારે તો બ્રાહ્મણો બહુ ખુશ છે, વધારે હવારના યજ્ઞ કરે. આ મને ખબર છે ને, ખબર છે, ભગવાન રાજી થાય બ્રાહ્મણોને તો, ઋષિકુમારોને તો તપ જપ અને સ્વાધ્યાય આનાથી તેજ વધે, કરે જ રાખવા. આજે તો લોકો ખાઈ ખાઈ જ મરી જાય, બોલો, ખાઈને મરી જાય, એટલું બધું ખાય. એટલે કંઈ ખાવાથી જ જીવાય છે એવું નથી કહેવાતું, એ બરાબર નથી. માપસર ખાવાથી જીવાય, અન્ન ઔષધ છે, પણ એ માપે હોય તો એમજો રાકેશ, ધ્યાન રાખજો. એટલે આજે સરસ હમણાં અમે મેમનગર ગયા, એવું શિવ પૂજન મને ચિંતને કરાયું, આપણા સમર્પિત સેવક ચિંતન, મજા આવી ગઈ. ઓહ, પીછે ક્યાં લીલા ચલતી હૈ મુજે ક્યાં માલૂમ, એ તો સબ પિયુષ કી કરામત હૈ. તો ભગવાન ભોલાનાથને હું વંદન કરું અને સદગુરુ મહિમાનું પ્રકરણ ચાલે છે. તો સ્વામીને જે સદગુરુઓ મળ્યા છે એની સ્થિતિ કેવી છે, એવું સરસ પદ છે. એ પદ ઉપર જ કથા થાય એવું છે, પણ આપણે એ પદ સાંભળીશું. ભાગ્ય બળે નહીં, જેનું ઉલટ સંત છે ને, ધન્ય ધન્ય એ સંત સુચાર, ધન્ય ધન્ય એ સંત સુચાર, ધન્ય ધન્ય એ સંત સુચાર, ગુણાતાન સ્વામી, ગોપાળાન સ્વામી, પાલ મુકુંદા સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી, પુરાણી સ્વામી ગોપીનાથદાસજી, નાનીદાસ સ્વામી, કૃષ્ણદાસ સ્વામી, માનદ સ્વામી, અક્ષરપ્રિયદાસ સ્વામી, દેવપ્રસાદ સ્વામી, નાણસેવાદાસ સ્વામી, એ સંતોનો મહિમા ગવાર્યો છે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, જાણ નહીં સુજાણ, માયાના સ્વરૂપને જાણે અને આત્માના સ્વરૂપને જાણે એને જાણકાર કહેવાય, પણ આત્મ સ્વરૂપને પીછાણ્યા પછી પરબ્રહ્મની આરાધના કરે સેવક થઈને એને સુજાન કહેવાય. સુજાન બહુ ઓછા હોય, કેવો સરસ શબ્દો વાપરાય, જેનું ઉલટી પલટું. આપ હું કથા કરવા જઈશ તો લાંબુ થશે, પણ ઓલો ઓલો જરાસન છે ને, એ હળો મરતો જ નહોતો, એ ઓલો ભીમ આમ ફાડી આ કરીને ફેંકે, ભીમે કેવો કેતકીનો ખોટો ચીરે એમ ચીરી નાખે, અધવેચેથી બોલ આમ ફાડી આ કરી નાખે ને ફેંકે, તો મારે દડતા દડતા આવે ને પાછા,
શું મેગ્નેટ જરા નામની રાક્ષસીએ મૂક્યું હતું એ તમારું સાયન્સ અહીં પાણી ભરે આમ જડે છે એવો હાંધો કરેલો એ હાંધો જાય નહીં બોલો તો ભીમ થાકી ગયો કે આને કેટલી વાર ચીરવો અને ત્યારે ભગવાન કૃષ્ણ આમ તાલી પાડી આમ આમ આ તાલી ઉલટી થઈ ગઈ ને આમ આમ હરખી હતી આ ઉલટી ભીમ સમજી ગયો બુદ્ધિશાળી હતો જમતો તો બહુ પણ બુદ્ધિ બહુ હતી નહીતર બહુ ખાય અને બહુ બુદ્ધિ ન હોય આ ઓલા રેસલર નથી હોતા એનું બધું અહીંથી જે કંઈ મસાલો હોય ને આમ જ આવ્યો હોય ઉપર કાંઈ ન હોય બોલો કેવા ઝાડા પાંડા જેવા પણ અહીંયા કાંઈ નહીં ભીમ એવો નહોતો ને મહા બુદ્ધિમાન હતા ભીમસેન કારણ કે આખરે તો વાયુપુત્ર છે ને હનુમાનજીના ભાઈ છે આમ કર્યું તે સમજી આપણે તો કૃષ્ણમાં હજાર વાર કરે ને હું ઊંધી તાળી પાડે છે ભાન છે કે બોન બોન છે કે નહીં કૃષ્ણ અને આમ ઊંધો ફેંકો દડતો દડતો આવ્યો તો ખરો પણ હાંધો સામે આમ ન આવ્યો વાહા સામે આમ આવ્યો આપણા અહંકારની આ સ્થિતિ છે એ અહંકાર આપણને દેહ સાથે જોડી રાખે છે પણ એ જ અહંકાર ઉલટો થઈ જાય દેહમાં જે અહંકાર છે એ આત્મામાં થઈ જાય આ ઉલટી તાળી પડી એટલું જ નહીં મારામાં સ્વયં શ્રીહરિ બિરાજે છે આપ પણ ઓગળી જાય છે એ ઉલટી પલટું આપ હવે બધી કડીઓનું વિવેચન નહીં કરું મારે થોડી કથા કહેવાની છે બોલો બે કડી એકરસ થઈ ગયા જેમ દૂધ અને સાકર એકરેસ થાય એમ ભગવાનના એ મહાપુરુષો લાડીલા સંતો એકરસ થઈ ગયા દૂધ જ દેખાય છે સાકર તો દેખાતી જ નથી આટલા ઓગળી ગયા એના આપમાં હરિનો વ્યાપ વાલા ભક્તોજનો અમે મંગલાચરણ કરાવીએ છીએ મંગલાચરણનો મહિમા સમજાવેલો પણ મને ખબર છે જ્યાં જ્યાં દિવસ જાય ને એટલે તમે ભૂલી તો જાઓ ખાલી એક જ વાત કરું અમે તમને જ્યારે જય સ્વામિનારાયણ કહીએ છીએ ત્યારે માત્ર તમને જય સ્વામિનારાયણ નથી કહેતા તમારામાં વ્યાપીને રહેલા તમારા રોમે રોમમાં તમારા હૃદયમાં તમારા ચૈતન્યમાં વ્યાપીને રહેલા શ્રીહરિને હાથ જોડીને કહીએ છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે આપણો દેહ આપણું હૃદય મહત્વનો નથી આપણો આત્મા મહત્વનો નથી એની અંદર વ્યાપીને રહેલા શ્રી હરિ મહત્વના છે અને મોટા સંતોએ એ સિદ્ધ કરી લીધેલું છે સ્વામીને એવા સદગુરુ સંતો મળ્યા છે એક કડી જય નાથ જય નાથ.
આખું નહીં લઈએ, છેલ્લી કડી બોલ. કહે નિષ્ફળાનંદ પુરુષો, એની એક એક ક્રિયામાં મહારાજ હોય. એ બોલતા હોય તો મહારાજ બોલતા હોય. આ ભાગવતજીની દશમ સ્કંદની જે કથા છે, સુખદેવજી તો મુખ છે, કથા કહેનાર સ્વયં કૃષ્ણ છે. અહંકાર ઓગળી ગયો છે, તન મન ચૈતન્ય ઉપર ભગવાને કબજો જમાયો છે, માટે બોલે તો એ બોલે, ચાલે તો એ ચાલે, જમે તો એ જમે. ઘણા એવા ભક્તો થયા, સદગુરુ ગુણાતાન સ્વામી જમતા હોય ને તો એને એવા દર્શન થાય કે મહારાજ જમી રહ્યા છે. બોલો, મહારાજ જમી રહ્યા છે. મોટા સંતોનું બધું પલટાઈ ગયેલું હોય, આપણે એને માપી ન શકીએ. આવા મહાપુરુષોનો જોગ થાય ને તો નિષ્કુળાન સ્વામી કહે, ઉગે અંતર આનંદ સૂર, સૂર એટલે સૂરજ, અંતરમાં આનંદના સૂરજ ઉગે. સવારનો કૂણો કૂણો તડકો કેવો મીઠો લાગે, કેવો આમ અંદર આખા આખી પૃથ્વી ઉપર કેવો આમ જીવન રસ વરસતો હોય. અહીંયા આનંદ સુર એટલે સ્વયં શ્રીહરિ, એનો ઉદય થઈ જાય એવા સાધુનો જોગ થાય. યુવાન સંત ધર્મદેવ જીવનદાસજીને એ જોગ થયો છે. સ્વામીના જીવનના ઘણા બધા પ્રસંગો છે. એકવાર કલ્પતરુની કથા કરી, એવામાં ચાતુર્માસ આવ્યો, વિક્રમ સંવત 1984 ચાતુર્માસ આવ્યો. એ પહેલાં મેંગણી દરબાર માલભા બાપુના વંશજ દરબાર માધવસિંહજી, એ જૂનાગઢ રાઘવસિંહજી એ જૂનાગઢ સ્વામીના દર્શને આવ્યા અને નાનીદા સ્વામીને વિનંતી કરી, સ્વામી બ્રહ્મચાર્ય ચિંત્યાનંદજીએ દરબાર માનસિંહજી અને સદગુરુ ગુણાતાન સ્વામીના સંવાદમાં આવો સરસ કલ્પતરુનો ગ્રંથ અમારા પૂર્વજોને અમર કરી દીધા, તો એ કથા અમારે સાંભળવી છે. નાનીદા સ્વામી હા પાડી અને લગભગ 30 સાધુ સાથે નાનીદા સ્વામી મેંગણી પધાર્યા. વાંચવામાં કોને લીધા? યુવાન સંત ધર્મજીવનદાસજીને અને પુરાણી શ્રીહરિદાસજીને. હમણાં જ મને કોઈ મેળવું, આ કવિ સ્વામીની પરંપરાના સાધુ કોઈ આજે ભેગા થયા હતા, આપણે પંડિત સ્વામીને બધા તમે ને, હા હા, એટલે આપણું આપણું ગોત્ર ન્યા મળે છો. તો આખો દી કથા ચાલે, એકવાર સ્વામી વાંચે, એકવાર પુરાણી સ્વામી વાંચે, 4 મહિના કથા આલી. બોલો, 4 મહિના. અને સ્થાન પણ કેવું, મેંગણી એટલે એક તો પ્રસાદીનું સ્થાન, મહારાજ પધારેલા, ગોપાળન સ્વામી પધારેલા, અને બીજું કે હવે તો બધું પરિવર્તન થયું પણ અમે જૂના મંદિરના દર્શન કર્યા છે. ઉગમણા બારનું મંદિર હું ન ભૂલતો હતો, ઓસરી ઉતાર મંદિર આગળ થોડો ચોક, અને પડખે બુરજ હતો એટલે મેડી હતી,
એ મેળી જર્જરિત હાલતમાં પણ અમે જોયેલી છે. તો બ્રહ્મચારી સ્વામી અચિંત્યાનંદજી ત્યાં બેસી અને હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરતા, અને એ ઓસરી ઉતાર મંદિર એટલે એ મંદિર જ્યાં લોધિકા દરબાર અભયસિંહજીએ પોતાની બંદૂકના બે કટકા કરી નાખ્યા, ગોપાલન સ્વામી બેઠેલા અને સ્વામીના વચને કેવા મહાન સત્સંગી થયા. એટલે આ પ્રસાદીની જગ્યા અને ત્યાં આ કથા એનો આરંભ 4 મહિના સુધી. પછી સ્વામી ક્યારેક પાછલી અવસ્થામાં કહેતા કે એ વખતે મને વિચાર થયો કે મારે ગીતાજી કંઠસ્થ કરવા. એટલે જ્યારે સ્વામીનો વારો ન હોય ત્યારે સ્વામી સભામાં થોડા છેટ દૂર બેસે અને પુરાણ સાહેબ વાંચતા હોય અને અહીં સ્વામી કંઠસ્થ કરે ગીતાજી. હો તો 18 દિવસમાં સંતો 18 અધ્યાય કંઠે કરી નાખ્યા. 18 અધ્યાય આપણે થોડો એક દીમાં 5 શ્લોક પૂરા નથી થતા, આમાં 15મો અધ્યાય કેટલાને કંઠે છે, હાથ ઊંચા કરો. જો થોડાક નીકળા તો કરે સરસ. તો 18 દીમાં 18 અધ્યાય કેટલી પ્રખર પ્રતિભા. નાણદા સામે એટલા રાજી થઈ ગયા, અરે ધરમજીવન દાસ તમને તો ભગવાને કેવી બુદ્ધિ આપે 18 દીમાં. અને સ્વામીને તો શું હતું કે કંઠે થાય એટલે નાણદા સ્વામીને સંભળાવું અને નાણદા સ્વામી રાજી થાય એટલે આપણું કામ થઈ જાય. 18 દિવસમાં 18 અધ્યાય. અરે પાર્ષદ હતા ને ત્યારે સ્વામી કહેતા અમે સાધુ થયો, ભગત રહ્યો, સાધુ થયો, પુરાણી સ્વામીની હાજરી 400 કીર્તન કંઠે કરેલા 400, અને રોજ 40 પદ બોલીને પછી સુવાનું. એટલે 10 દિવસે આ જે કંઠસ્થ કર્યા હોય એનું આવર્તન થઈ જાય. તો સ્વામી કંઠે કરાવે એટલું જ નહીં, કંઠે કરાવે એટલે કેવું કરાવે એ તો હું તમને શું કહું. અમે સ્વામીની આરે ઉના ફાટસર બાજુ જાય તો રસ્તામાં વેરાવળ રાત રોકાણ જૂનું મંદિર ધૂળ્યું, એટલે નીચે બરાબર થઈ ગયેલું પણ ઉપર જે સંતોના ઉતારા એવા ને એવા ધૂળિયા ટાઈપના હતા. તો હું જ્ઞાન સ્વામી હારે હવે જવાનું, ઉતારા કરવાના, પાછા સ્વામી તો હરિભક્તો આવ્યા હોય, અમારે રસોઈ તૈયાર કરવાની, થાળ ધરવાના, બધું સમયસર પતી જવું જોઈએ, પાછું કથામાં પોગી જવાનું હોય. અને રતિભાઈ ને વલ્લભભાઈ ને ત્રિવેદી સાહેબ ને કહેવા, પછી બધા અમુક લુહાણા પરિવારો બધા બહુ બધા એવા પ્રેમી ભક્તો એ કથા સાંભળતા હોય, સામે કથા વાર્તા કરે ને મોડે સુધી કથા. પછી સ્વામીનું આસન એ ઉપર જ, અને અમારા સ્વામીનું આસન પાઠ ઉપર અને અમારા પડખે પાથરા હોય આસન. અને ગુરુ મહારાજની હાજરીમાં કોઈ દી ગાઈડ લે હોતા નથી, હોવાની હિંમત જ ન હાલે, એ ગોદડું જ પથરાય, ગાઈડલું ન પથરાય. બસવાની તૈયારી ત્યાં સ્વામીએ પૂછ્યું, સાધુરામ પેલા ગોડીના 2 પદ કંઠે કરવાના હતા એ થઈ ગયા? માયરા તે 2માંથી 1 જ નહીં થયેલા, બીતા થયા નથી. એટલે આમ જોયું, નથી થયા. કાંઈ વાંધો નહીં, પથારી ઉપર બેસી જાઓ અને 2 પદ કંઠે થઈ જાય ને પછી હોવાનો છે. હું વાત કરું છું,
અડધી રાહ સુધી કંઠે કરવાનું હાલ્યું. ત્યાં સુધી બાપોય બેઠા પાછા, અમને એમ કે હોઈ જાય તો સવારે કંઈક ગોળી કંઈક કરશું દેશું, બેઠા હદ કરવા જ પડે. એ બેય પદ કંઠે થઈ ગયા, બાપાએ કંઠે હાંભળા, પછી લ્યો હવે હોઈ જાઓ સાધુરામ હોઈ જાઓ. એમને ઘડતર થતું હોય છે રાજકુંવરોની જેમ, સમજા, રાજકુંવરોની જેમ ન થાય. તમારે તૈયારી રાખવી જોઈએ. કહેવાનું એ 400 કીર્તન કંઠેવાનું. સ્વામી આમ મોટા સંતોને રાજી કરતા. મેંગણી કથા પૂરી થયા પછી 2 વર્ષ સુધી સદગુરુ નાનદાસ સ્વામીએ સ્વામીને આયરે ફેરવા, પછી સ્વામીને મંડળધારી બનાવ્યા. સ્વામી ખૂબ નેહડાઓમાં ગામડામાં ફેર્યા. એવા દિવ્ય અનુભવો છે સ્વામીના એ વખતના. અને છેવટે જ્યારે સદગુરુ નાનદાસ સ્વામીએ વિદાય લીધી, સ્વામી ગીરના નેહડામાં હતા ને ભેગા ન થવાનું, શ્રીહરિની કોઈ અકળ મરજી. સ્વામી બહુ રેડા છે અને સ્વામીએ જીવનભર ગળપણ નહીં ખાવાનું નિયમ, અને ઠેઠ સુધી સાચું સ્વામી એ નિયમથી, કે સ્વામી કહેતા મને એ સદગુરુની યાદી આવે છે. ખેર, આમ તો અમારે 3 જ દિવસ આ ધર્મજીવન ગાથા કહેવાની હતી, પણ બધા ભક્તોનો કેટલાકનો આગ્રહ થયો કે આ તમે થોડા પ્રસંગ વધારે ચલાવો, એટલે આજ સુધી એ પ્રસંગ ચાલ્યા. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.